तो वडोदराની સયાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। હોસ્પિટલ તંત્રના પાપે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। ઓક્સિજનની બોટલ સાથે દર્દીને લઈ જવાતો હોવાનો કોંગ્રેસે વિડિયો જાહેર કર્યો છે। દર્દીને અન્ય વોર્ડ મળી તૂટવાથી મોત થવાનો આક્ષેપ થઈ રહ્યો છે। દર્દીને પહેલા પોઝિટિવ સમજીને કોરોના વોર્ડમાં ખસેડાયો હતો। રિપોર્ટ નેગેટિવ આવતા અન્ય વોર્ડમાં ખસેડવાની કામગીરી કરાઈ। ત્યારે હોસ્પિટલના સત્તાધીશોએ આ અંગે તપાસના પણ આદેશ આપ્યા છે। તો આ સાથે ટીવી નાઈન સંવાદદાતા અમિત પટેલ જોડાઈ ગયા છે। અમિત, ખૂબ જ દયનીય આ વિડીયો, કારણ કે જે આક્ષેપો થઈ રહ્યા છે સયાજી હોસ્પિટલ પર ક્યાં કે સાચા ના ઠરે, કારણ કે જે રીતે દર્દીને લઈ જવાઈ રહ્યો છે ચિંતાનો વિષય। બિલકુલ શિવાની, કોરોના મહામારી વચ્ચે હવે તંત્ર કેટલું લાચાર બની ગયું છે અથવા તો તંત્રની જે ઘોર બેદરકારી છે તેનો આ ઉત્તમ નમૂનો કહી શકાય। વડોદરાની સયાજી હોસ્પિટલની અંદર એક દર્દીને કોરોના પોઝિટિવ સમજી અને તેને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવે છે, સૌથી પ્રથમ ગંભીર બેદરકારી તંત્રની। ત્યારબાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને ઓક્સિજનના બોટલ સાથે એક વ્હીલ ચેરમાં બેસાડી અને તેને અન્ય વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે। કોઈ પણ પ્રકારની તકેદારી નથી રખાતી અને ત્યારે તેનો ઓક્સિજનનું જે જોડાણની જે બોટલ છે એ નળી તૂટી જાય છે અને દર્દીનું મોત થયાનો અત્યારે હાલમાં આરોપ લાગી રહ્યો છે। આ સમગ્ર વસ્તુનો જે વિડીયો છે એ વિડીયોમાં આખી વસ્તુ કેદ થઈ છે અને તંત્રની આ ઘોર બેદરકારી કહેવાય। આ સમગ્ર મામલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તાએ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત પણ કરી છે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે। હવે તંત્ર પણ કદાચ કોરોનાગ્રસ્ત થઈ ગયું લાગી રહ્યું છે, કારણ કે આ પ્રકારની ગંભીર બેદરકારી એક દર્દી સાથે જો દાખવવામાં આવે તો સ્વાભાવિક વસ્તુ છે કે અન્ય સારવાર કે અન્ય જે બાબતો છે તેની અંદર તંત્ર કયા પ્રમાણે ત્યાં બેદરકાર બનતું હશે। આવી સ્થિતિની અંદર હવે જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટને આ ફરિયાદ કરવામાં આવી છે, તેઓએ તપાસની વાત કરી અને જો કોઈ પણ દોષિત જણાશે તો તેમના સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આવું થાય છે કેમ જીવાની। બિલકુલ અમિત, જોડા માટે આભાર। તો અત્યારે તો આ દ્રશ્યો, કારણ કે સયાજી હોસ્પિટલ પર અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે કે હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું છે। પહેલા તો દર્દીને પોઝિટિવ સમજીને કોવિડમાં દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ નેગેટિવ રિપોર્ટ આવતા તેને અન્ય વોર્ડમાં આ રીતે ખસેડવામાં આવે છે અને કહેવામાં આવી રહ્યું છે કે ઓક્સિજન ટેન્કની નળી તૂટી તેના કારણે દર્દીનું મોત થયું છે।